રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસિપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો સૌથી પહેલા હેલ્ધી ટેસ્ટી ગુંદર નિરાબ બનાવવા માટે કડાઈમાં એક ચમચી જમેલું ઘી લેવાનું છે જો મેલ્ટ થયેલું ઘી હોય તો દોઢ ચમચી જેટલું લેવાનું

તમે જોઈ શકો છો થોડી જ વારમાં ગુંદ બધો ફૂલી ગયો છે આ રીતના ગુંદ સરસ ફૂલી જવો જોઈએ એટલે લોટ પણ સારી રીતના શેકાઈ જશે આમાં લોટનું પ્રમાણ બહુ વધારે લેવાનું નથી લોટ તો આપણે ફક્ત રાબને વધારે ખટ બનાવવા પૂરતો જ લેવાનો છે હવે આપણે તેમાં બે ચમચી સૂંઠ પાવડર એડ કરી દઈશું સૂંઠ પાવડરનું પ્રમાણ થોડું વધારે રાખીશું એટલે આ રાબથી તમારા શરીરમાં ગેસ વાયુ કે જે પિત્તનો પ્રકોપ હશે ને તે દૂર થઈ જશે જો તમે સવારમાં આરા પીશો અથવા તો અઠવાડિયામાં તમે ફક્ત બે દિવસ પીશો અને આવું તમે બે થી ત્રણ મહિના સુધી કરશો ને તો ખાસ તો શિયાળા દરમિયાન કારણ કે સૂંઠ છે તે થોડી ઉનાળામાં ગરમ પડતી હોય છે એટલે તમે શિયાળામાં ખાસ તો તેના લીધે ગેસ વાયુ છે તે સમી જતા હોય છે હવે તેમાં એક ટેબલ સ્પૂન ટોપરાનું છીણ ઉમેરી દઈશું તેને પણ થોડું શેકી લઈએ શિયાળામાં આવા થોડા વસાણા ખાવા જ જોઈએ તેનાથી શરીરને ખૂબ જ ફાયદા થાય છે હવે તેમાં એક કપ પાણી ઉમેરીશું મિક્સ કરીશું મેં ગુંદ ઓગળે ત્યાં સુધી તેને ઉકાળીશું ગુંદ સરસ ઓગળી જશે અને રાબ છે તે સરસ થોડી ઘટ એવી થઈ જશે ગુંદ લાગશે ઘણા લોકો આમાં ગુંદના પાવડર નો ઉપયોગ કરતા હોય છે પણ ગુંદનો પાવડર ઉમેરવાથી ઘણી વખત એવું થાય છે કે તેમાં કચાસ રહી જાય છે ગુંદનો પાવડર ને ઘીમાં તળો ને ત્યારે જો પ્રોપર ઘી ના હોય ને તો ગુંતળાતો નથી અને તેનાથી તેમાં કચાસ રહી જાય છે તમે જોઈ શકો છો ગુંદર સારી રીતના ઉગડી ગયો છે તો હવે તેમાં બે ચમચી દેશી ગોળ ઉમેરીશું હંમેશા રાબમાં ગોળ જ ઉમેરવામાં આવે છે સાકર કે ખાંડ ઉમેરવામાં નથી આવતી સારી રીતના મિક્સ કરી લઈએ અને મિશ્રણ થોડું ઉકાળીશું કે જ્યાં સુધી તે ઘટ થાય અને ગુળ સારી રીતના ઓગળી જાય ત્યાં સુધી એક થી બે મિનિટ જેવું ઉકાળીશું હવે આપણી રફ સારી રીતના ઉકળી પણ ગઈ છે અને ઘટ પણ થઈ ગઈ છે હવે તેમાં અડધી ચમચી ઈલાયચી પાવડર અને ચપટી ગંઠોળા પાવડર ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ રાબનો કલર પણ સરસ આવી ગયો છે અને કિચનમાં સુગંધ પણ સરસ આવે છે સૂંઠને આપણે શેકવામાં ઉમેરી હતી એટલે તેની સુગંધ પણ ખૂબ જ સરસ આવે છે રાબ બનાવો ત્યારે સૂંઠને શેકવામાં એડ કરશો ને તો તેના ગુણો પણ આપણને સારા મળશે તો આપણી ટેસ્ટી હેલ્ધી રાભ તૈયાર થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તેમાં બદામ પિસ્તા ને કતરણ ઉમેરીશું હવે હેલ્ધી ટેસ્ટી શિયાળામાં શક્તિવર્ધક રાબને ને સર્વિંગ બાઉલમાં સૌ કરીશું શિયાળા માટે સ્પેશિયલ ગુંદની રાબ તૈયાર છે બહુ જ સરસ દેખાય છે જોતા જ ગરમ ગરમ પીવાનું મન થઈ જાય તેવી બની છે સ્વાદમાં પણ ખૂબ જ સરસ બની છે સાથે હેલ્ધી પણ છે તો ચોક્કસ શિયાળામાં આ રાપ બનાવવાની ટ્રાય કરજો અને તમારી તબિયતને સરસ હેલ્ધી રાખજો મસ્ત રહેજો ફિટ રહેજો રાબ જરૂર અઠવાડિયામાં બે વાર શિયાળામાં પીજો બસ ફરી મળીશું નવી રેસીપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ